Assalamu alaikum students, aaj aapke lesson number 3 kuku koyal ki ichha ke lesson ka abhyas karishu. To emar ni mulya prani thai che nato nato lekin bija manas ni aapre koi nakal karvi nahi. Koi mahan manas hoy ta aapre evu nahi samajvanu ke aapre bhi mahan chhiye tevi nakal karvi nahi evo mulya prani thai che. To पक्षी ने उल्टा जोईने रवि बोले छे तो रवि ने मन में विचार आया छे आकाश में पक्षी उड़े छे तो एने मन में विचार आयो छे कि दादी मारे आकाश में उड़वू छे પછી दादी કહે છે दादी મારે ઉડવું છે એ રવિ બે વખત એનો પ્રશ્નનો ઉદ્ભવ કરે છે दादी હસીને કહે છે હસીને કહેવા લાગે બેટા આગળ કોઈને જોઈ નહી એના જેવું થોડા સમય લાગે એના એને કહ્યું દાદીએ કે આપણે બીજાને જોઈને એના જેવું શું થવાય એટલે કે બીજાની નકલ થોડી કરાય પછી આગળ જોઈશું દાદી ચાલો નીચે આપેલા ચિત્રને જોઈને તે વિશે ચર્ચા કરીએ દાદી મારે ઉડવું છે એટલે કે પાછી રહીને એને દાદીને કહે છે તે દાદી એ પિક્ચર બતાવે છે ચિત્ર જોઈને હસે છે કેવું વિચિત્ર પક્ષી છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પક્ષી આવેલું છે કે તેની ચાંચ પોપટલી છે શરીર છે તેનું મોરનું છે પછી એની પાંખો ને એની પાછળના પીછા કોયલના છે એના પગ પર મોરના છે તો કેવું વિચિત્ર પક્ષી લાગે છે કે કોઈની નકલ કરવી નહીં તો એને આ દાદી પિક્ચર બતાવે છે ચલો હવે આગળ અભ્યાસ કરીએ કોયલે પતંગિયાને ફૂલનો રસ પીતા જોઈ કહે એટલે કે કોયલે પતંગિયાને ફૂલનો રસ પીતા જોઈ કહે છે એટલે કે કોયલ ને પતંગિયું છે આ કાવ્યનું તો તેને પૂછે છે કોને પતંગિયા શું આ રસ સ્વાદિષ્ટ લાગે છે પતંગિયું પછી કહે છે હા એકદમ જ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ એટલે મીઠું મીઠો સ્વાદ લાગે છે પાછું પતંગિયું કહે છે કુકુ ફૂલનો રસ ખૂબ જ મીઠો છે એટલે કે મીઠો છે એટલે કહે છે પતંગિયું કોને કહે છે કોયલ તો કોયલ પછી કહે છે હા સાચે શું કહે છે હા સાચે પાછું કહે છે કોયલ બોલે છે મને પણ ફૂલનો રસ પીવાની ખૂબ ઈચ્છા છે ઈચ્છા એટલે તીવ્ર જિજ્ઞાસા થાય છે એટલે કે મને પણ આ ફૂલનો રસ પીવો છે પતંગિયું કહે છે પણ તું આ કેવી રીતે કરી શકશે એટલે કે પતંગિયું કોયલને કહે છે કે પણ તું આ કેવી રીતે કરી શકશે કુકુએ રસ પીવાનો પ્રયત્ન કર્યો એટલે કે કોયલે એ ફૂલનો રસ મને પણ ફૂલનો રસ પીવાની ખૂબ ઈચ્છા છે તો પાછું પતંગિયું કહે છે પણ તું આ કેવી રીતે કરી શકશે કોયલે રસ પીવાનો પ્રયત્ન કર્યો મારાને આ રસ પીવાતો નથી તો પાછું કોયલ પણ કહે છે પતંગિયા પછી પતંગિયું બોલે છે પ્રિય સખી તું તારી આ ચાંચથી ખૂબ જ ખુશ કેમ નથી ઈશ્વરે જે તને ચાંચ આપી છે કે એ ચાંચથી કેમ તું ખુશ નથી રસ પીવા માટે તારા મોઢા પાસે પાતળી નળી હોવી જોઈએ તો જો તું રસ પી શકશે એટલે કે મારા જેવો એટલે કે પતંગિયું કહે છે કે મારા જેવો મોઢા પાસે પાતળી નળી જેવો હોવો જોઈએ તો તું આ ફૂલનો રસ પી શકે છે પાછું કહે છે સખી તારી ચાંચ
ફળને પતંગ કહે છે કે તમે ઈશ્વરે તમને જાત આપી છે તેનાથી તું ફળ ખાઈ શકે છે દાણા પણ ખાઈ શકે છે તેવો બનાવી છે પછી હા તમે સાચું કહો છો એટલે કે કોયલ પછી એને વિચાર આવી જાય છે કે હા ઈશ્વરે મને આ ચાંચ આપી છે તે બદલ હું થોડો નર્વસ થાઉં છું કે મને જે ઈશ્વરે આપ્યું છે તેનામાં મારે ખુશ રહેવું જોઈએ તો કુકુને પોતાની ભૂલની સમજ પડી ગઈ એટલે કહે છે કે કુકુ પછી વિચારે છે કે હા મને ઈશ્વરે જે ચાંચ મળી છે ઈશ્વર પાસેથી તો હું એને ફળ અને દાણા ખાવા માટે ઉપયોગ કરી શકશે તો વૃક્ષ કયું કહેવાય તેને સમજીએ કે ફળનું શું આવે
પીપળો તો પીપળો પણ શું કહેવાય વૃક્ષ કહેવાય તો તેવી રીતના અહીંયા આ વૃક્ષોના નામો છે કયું પક્ષી કહેવાય